श्री अंजार नगर प्राथमिक शाला नंबर 15, धोरण 7, विषय गणित, प्रकरण 3, माहितीनु नियमन। माहितीनु नियमन एटले माहितीनी गोठवणी करवी, माहितीनु मैनेजमेंट करवू अने तेने संग्रह करवी अने वरी फरीथी तेने उपयोगमां लेवा माटे व्यवस्थित गोठवी। હવે માહિતીનો સંગ્રહ અને માહિતીની ગોઠવણી એ માહિતીના નિયમમાં બે પોઈન્ટ છે, જે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ। માની લઈએ કે એક 35નો ક્લાસ છે અને કુલ 25 માર્ક્સની ટેસ્ટ છે। કોઈને 5 માર્ક્સ આવ્યા છે, કોઈને 2, કોઈને 10, કોઈને 25માંથી 25, કોઈને 18, કોઈને 7। હવે આ બધી જ માહિતી આપણે એક રજિસ્ટરમાં લખી છે। હવે જ્યારે આપણે એ જાણવું હોય કે ક્લાસમાં કુલ કેટલા વિદ્યાર્થીઓને 5 માર્ક્સ આવ્યા અથવા તો કેટલા વિદ્યાર્થીઓને 25માંથી 25 આવ્યા, તો એ માહિતી શોધવા માટે આપણે બધી જ માહિતીને એકવાર જોવી પડે। આ તો એક ક્લાસની જ વાત થઈ, આ જ માહિતી આખી સ્કૂલની હોઈ શકે, આખા શહેરની હોઈ શકે, આખા રાજ્યની હોઈ શકે। તો ગમે તેટલી માહિતી સંગ્રહ કરેલી હોય, પરંતુ જ્યારે તેને ઉપયોગમાં લેવી હોય અને જો વ્યવસ્થિત ગોઠવેલી ના હોય તો તે માહિતી કોઈ જ કામની રહેતી નથી। તો માહિતીને વ્યવસ્થિત ગોઠવી અને સંગ્રહ કરવા માટે આપણે એક અમુક માપ જોઈએ, જેમાં સરાસરી છે, બહુલક છે, મધ્યક, મધ્યસ્થ, જેમાં સૌથી પહેલા આપણે સરાસરી ભણશું। અંકગણિતીય સરાસરી, જેનું એક ઉદાહરણ જોઈએ। 3 વાસણમાં ક્રમશઃ 20 લીટર, 30 લીટર, 10 લીટર દૂધ છે। હવે જો ત્રણેય વાસણોમાં એક સરખું દૂધ રાખવામાં આવે તો પ્રત્યેક વાસણમાં કેટલું દૂધ હશે? કુલ દૂધ કેટલું થયું? 20 + 30 + 10, એટલે કે કુલ 60 લીટર દૂધ થયું। હવે આપણે ત્રણેય વાસણોમાં એક સરખું ભરવાનું છે, તો આપણે કુલ દૂધ ભાગ્યા ટોટલ વાસણ એટલે કે 3 કરશું, તો આપણે જવાબ મળશે 20 લીટર। દૂધનો કુલ જથ્થો 20 + 30 + 10 એટલે કે 60 લીટર, અને કુલ આપણે 3 વાસણમાં ભરવાનું છે એટલે ભાગ્યા 3 કરીએ, અહીંયા છેદ ઉડાડીએ તો 20 × 3 = 60, 3 × 3 ઉડી જશે, જવાબ આવશે કુલ 20 લીટર। એટલે જો ત્રણેય વાસણમાં આપણે સરખે સરખું દૂધ ભરવું હોય તો 20 20 20 લીટર ભરાય, જેને આપણે સરાસરી કહી શકીએ। બીજું ઉદાહરણ જોઈએ। હવે 2 વાસણમાં ક્રમશઃ 20 લીટર અને 40 લીટર દૂધ છે। હવે જો બંને વાસણોમાં એક સરખું દૂધ રાખવામાં આવે તો પ્રત્યેક વાસણમાં કેટલું દૂધ હશે? હવે કુલ દૂધ આપણી પાસે છે 20 લીટર + 40 લીટર એટલે કે 60 લીટર। હવે આપણે 3 નહીં પરંતુ 2 જ વાસણમાં ભરવાનું છે, તો આપણે કુલ દૂધ ભાગ્યા 2 જ કરશું, કેમ કે આપણે 2 જ વાસણમાં ભરવાનું છે, તો 60 ભાગ્યા 2, 30 × 2 = 60, તો જવાબ આવશે 30 લીટર। તો આ બંને ઉદાહરણ ઉપરથી આપણે એક સૂત્ર તારવી શકીએ સરાસરીનું, કે બધા જ અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા। સરાસરી જોઈ ગયા બાદ હવે આપણે વિસ્તાર જોઈશું। મહત્તમ અને લઘુત્તમ અવલોકનોના તફાવતથી આપણને અવલોકનોના વિસ્તારનો ખ્યાલ આવે છે, એને મહત્તમ અવલોકનમાંથી લઘુત્તમ અવલોકનની બાદબાકી કરી શોધી શકાય છે। આપણે આ પરિણામને અવલોકનનો વિસ્તાર કહીશું। હવે વિસ્તાર એટલે શું? મહત્તમ અને લઘુત્તમ એટલે કે સૌથી વધુ અને સૌથી ઓછા અવલોકનનો તફાવત, અને આ તફાવત આપને બાદબાકી કરવાથી મળે છે। વિસ્તાર એટલે કે કુલ કોઈ પણ માહિતી છે તે કેટલો વિસ્તાર કવર કરે છે, એટલે કે કેટલા એકમ હોય છે, કુલ 5 એકમ 10 15 કેટલા એકમ કવર કરે છે તેનું માપ, જે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ। એક શાળાના 10 શિક્ષકોની ઉંમર વર્ષમાં નીચે મુજબ છે: 32 41 58 54 35 26 23 33 38 અને 40। હવે તેનો પેટા પ્રશ્ન પહેલો, સૌથી વધુ ઉંમરવાળા અને સૌથી ઓછી ઉંમરવાળા શિક્ષકની ઉંમર કેટલી છે? તો આ બધા જ શિક્ષકોમાં સૌથી વધુ વયના શિક્ષક છે 54 વર્ષના, અને સૌથી ઓછી વયના શિક્ષક છે 23 વર્ષના, તો આનો વિસ્તાર કેટલો થશે? પેટા પ્રશ્ન બીજો,
સૌથી વધુ અવલોકનમાંથી સૌથી ઓછું બાદ કરતા એટલે કે 54 - 23 એટલે જવાબ આવશે 31 વર્ષ. એટલે કે આ માહિતી કુલ 31 વર્ષ એકમનો વિસ્તાર ધરાવે છે. સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 1. તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો. હવે ધારી લઈએ કે ઊંચાઈ 140, 145, 150, 132, 138, 139, 151, 128, 131 અને 148 છે. હવે આપણે એનો વિસ્તાર શોધવો હોય તો સૌથી પહેલા સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા જોવી પડે. તો અહીંયા સૌથી નાની સંખ્યા છે 128 અને સૌથી મોટી સંખ્યા છે 151. હવે એનો વિસ્તાર જાણવા માટે સૌથી મોટો અવલોકન અને સૌથી નાના અવલોકન વચ્ચેનો તફાવત તે 151 - 128 એટલે આપણો વિસ્તાર આવશે કુલ 23 એકમ. દાખલા નંબર 2. કોઈ એક વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે જણાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવો. આપણે જોઈએ પહેલા 4, 6, 7 અને 5. 4, 6, 7, 5. 3, 5, 4, 5. 3, 5, 4, 5. 2, 6, 2, 5. 2, 6, 2, 5. 1, 9, 6, 5. 1, 9, 6, 5. 8, 4, 6, 7. 8, 4, 6. હવે આપણે અવલોકનોની ગણતરી કરી લઈએ તો 1 અહીંયા, બીજું અવલોકન 2 વખત, ત્રીજું 1 વખત, ચોથું અવલોકન 3 વખત, પાંચમું અવલોકન 5 વખત, છઠ્ઠું અવલોકન 4 વખત, સાતમું અવલોકન 2 વખત, આઠમું અવલોકન 1 વખત, નવમું અવલોકન 1 વખત. પ્રશ્ન નંબર 3. પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. હવે પ્રથમ પૂર્ણ 5 સંખ્યા છે 0, 1, 2, 3 અને 4 અને સરાસરીનું સૂત્ર આપણે જોઈ ગયા છે. કુલ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. સરવાળો 0 + 1 + 2 + 3 + 4 એનો સરવાળો આવશે 10 અને અવલોકન છે કુલ 5 એટલે 10 ભાગ્યા 5. છેદ ઉડાડતા 5, 2, 10, 5, 5 જશે, જવાબ આવશે 2. દાખલા નંબર 4. એક ક્રિકેટરે 8 દાવમાં નીચે મુજબ રન બનાવ્યા છે. 58, 64, 40, 35, 46, 47, 0 અને 100. તો તેનો સરાસરી સ્કોર રન 100 હતો. તો આપણે સરાસરીનો સૂત્ર ખ્યાલ છે, બધા જ અવલોકનોનો સરવાળો છે તેમાં કુલ અવલોકનોની સંખ્યા. તો અહીંયા આપણે અવલોકન તરીકે બધા જ રન લઈએ તો 58 + 76 + 40 + 35 + 46 + 47 + 45 + 0 + 100 કરતા બધા જ સરવાળો મળશે 400. કુલ અવલોકનોની સંખ્યા એટલે કે 8 દાવ છે તો અવલોકન કુલ થયા 8. હવે આપણે 400 ના છેદમાં 8 મળ્યા, જેના છેદ ઉડાડીએ તો 50 × 8, 8, 8 સરખા હોવાથી ઉઠશે એટલે જવાબ આવશે 50. તો એક ક્રિકેટરે 8 દાવમાં જે રન બનાવ્યા છે તેની ટોટલ સરાસરી થશે 50. દાખલા નંબર 5. અહીંયા કોષ્ટકમાં કુલ 3 ખેલાડી છે, એ, બી અને સી.
અને રમત ચાર છે, એક બે ત્રણ અને ચાર, જેમાં એ ચારેય રમતમાં ભાગ લીધેલ છે અને જેનો સ્કોર 14, 16, 10 અને 10 છે. જ્યારે બીએ પણ ચારેય રકમમાં ભાગ લીધો છે જેનો સ્કોર 0, 8, 6 અને 4. સીએ ત્રણ જ રકમમાં ભાગ લીધો છે, એક રકમમાં ભાગ લીધો જ નથી. તો એના ત્રણ રકમનો સ્કોર છે 8, 11 અને 13. તો સીએ ત્રણ જ રકમમાં ભાગ લીધેલ છે તેમ કહેશું. હવે આપણે તેના પેટા પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલો, દરેક રમતમાં એ વડે મેળવેલ અંકની સરાસરી શોધો. હવે આપણને ખ્યાલ છે કે સરાસરી શોધવા માટેનું સૂત્ર છે બધા જ અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. અહીંયા બધી જ રમતનો સરવાળો જોઈએ તો 14 + 16 + 10 + 10 કરશું તો સ્કોર આપણને મળશે 50, અને કુલ રમત છે 4. 50 અને 4 ના છેદ ઉડાડશું તો આપણે જવાબ મળશે 12.5. તો રમતમાં દરેક રમતમાં એ વડે મેળવેલ અંકની સરાસરી થશે 12.5. પ્રશ્ન નંબર 2. દરેક રમતમાં સી વડે કરાયેલ રનનો સરાસરી અંક જાણવા માટે તમે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે? શા માટે? તો આપણે ભાગશું 3 વડે. શું કામ? કારણ કે સી ત્રણ જ રમત રમ્યો છે, જ્યારે ચોથી રમતમાં તેણે ભાગ લીધો જ નથી. તો આપણે 4 વડે ને 3 વડે જ ભાગશું. અહીંયા બી છે જેણે ચારેય રમતમાં ભાગ લીધો છે, ભલે એકમાં સ્કોર 0 છે પરંતુ તેણે રમતમાં ભાગ તો લીધો જ છે. તો જો બી ની સરાસરી આપણે ગોતવી હોય તો આપણે 4 વડે ભાગવા પડે, પણ સી ની સરાસરી શોધવી હોય તો આપણે 3 વડે જ ભાગશું. પ્રશ્ન નંબર 3. એ ચારેય રમત રમ્યો છે, તમે તેની સરાસરી કેવી રીતે શોધશો? અહીંયા બધી જ રમતમાં મળેલ સ્કોરનો સરવાળો 0 + 8 + 6 + 4 છેદમાં કુલ 4 રકમ છે, તેથી 4. બધી જ રમતનો ટોટલ સ્કોર થશે 18 છેદમાં 4. હવે એના છેદ ઉડાડીએ તો 9, 2, 18, 2, 2, 4. 2 2 જશે તો અહીંયા મળશે 9 ના છેદમાં 2, અને એનો ભાગાકાર કરતા આપણે જવાબ મળશે 4.5. આમ બી ને ચારેય રમતમાં રમ્યો છે, તેની સરાસરી થશે 4.5. પ્રશ્ન નંબર 4. કોનો દેખાવ સૌથી સારો છે? હવે આપણે બધાની સરાસરી જોઈએ તો અહીંયા એ ની સરાસરી આપણે મળી છે 12.5, બી ની સરાસરી મળી છે 4.5, અને જો સી ની સરાસરી જોઈએ તો 8 + 11 + 13 જવાબ આવશે 32. 32 / 3 કરશું તો જવાબ આવશે 10.66. તો 12.5, 4.5 અને 10.66 આ બધામાં 12.5 સરાસરી સારી છે, તેથી આપણે કહી શકીએ કે એનો દેખાવ બધા કરતા સારો છે.